નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો જે ટોપિક છે આપણી પાસે કે ગરીબી ઉદ્ભવ માટેના જે કારણો છે એના વિશેની જે છે ચર્ચા આપણે સમગ્ર આજે કરવાની છે. તો ભારતમાં કયા કયા કારણો જવાબદાર હોઈ શકે એની પહેલાંનો જે આપણો ટોપિક હતો, ગરીબીની વ્યાખ્યા, એમનો અર્થ અને નિર્દેશકો વિશેની સમગ્ર ચર્ચા છે એ આપણે આગળના ટોપિકમાં કરી ગયા છીએ. તો મિત્રો, આજે સૌથી પહેલા આપણે ભારતમાં જે ગરીબીના કારણો જોઈએ એ પહેલા ગરીબી શું છે તો એના વિશે પણ આપણે જોઈ ગયા કે સમાજમાં બે જુદા જુદા વર્ગની અંદર ગરીબી જોવા મળે છે, જેને આપણે બે દ્રષ્ટિકોણથી જોયું હતું, એક નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબી. ભારત જેવા દેશની જ્યારે વાત કરી હતી ત્યારે આપણે કીધું હતું કે નિરપેક્ષ જે ગરીબી છે એ ખૂબ મહત્વની છે, કારણ કે નિરપેક્ષ ગરીબીની અંદર જે વાત કરી હતી એમાં આપણે જે ચર્ચા હતી કે જે વસ્તુની પ્રાથમિક જરૂરિયાત જે હતી એ પ્રાપ્ત નથી થતી, તો એ બાબતને લઈને જ આપણે સમગ્ર ચર્ચા છે અગાઉના ટોપિકમાં કરી ગયા છે. આજે માત્ર એના કારણો ઉપર જ આપણો જે વિશેષ જે વાર છે એ રહેવાનો છે અને જુદા જુદા આપણે 14 ટોપિક સુધીની ચર્ચા કરવાની છે કે ભારતમાં કયા કયા કારણો જવાબદાર છે, ખૂબ મોટા છે. અને કહેવાય છે ભારત જેવા દેશ માટે જે ગરીબીના કારણો છે એ થોડાક નથી પરંતુ અનેક કારણો છે એ જવાબદાર છે. તો સૌથી પહેલું કારણ રહે કે ભારતની અંદર જે ખેતી ક્ષેત્ર છે એ પછાત છે. હવે પછાત ખેતી ક્ષેત્રનો અર્થ છે આપણે કઈ રીતના કાઢવો, તો એના મુજબ આપણે જોઈએ પછાત ખેતી ક્ષેત્રની બાબતમાં તો બે મુદ્દાઓ બહુ મહત્વના આવે છે. એક તો કુદરત પર વધુ આધાર. આજની જે કુદરતી પરિસ્થિતિઓ છે એમાં ઘણી બધી અસમાનતાઓ જોવા મળે છે. ઋતુગત ફેરફારો છે એમાં ઘણા બધા અવલંબનો આવેલા છે પ્રદૂષણના કારણે. તેનાથી ઋતુઓના જે બદલાવ થયા છે તેની સૌથી માઠી અસર છે એ કૃષિ ક્ષેત્ર ઉપર છે. એટલા માટે જ પહેલું જે છે આપણે જે પછાત ખેતી ક્ષેત્રની વાત કરીએ છીએ તેમાં કુદરત પર વધુ આધાર છે એ કૃષિનો છે. અને એમાં પણ જ્યાં મેં તમને વાત કરી કે અસમતુલાઓ ઊભી થઈ છે તે ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓમાં આપણને લઈ ગયા છે. બીજી વસ્તુ કે જે ખેતી ક્ષેત્રની અંદર આપણી પાસે પદ્ધતિઓ છે એમાં પણ જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિઓ વધુ છે, કારણ કે કહેવાય છે કે ભારત દેશમાં 60%થી વધુ લોકો છે એ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, ખેતી ક્ષેત્ર સાથે જ સીધા સંકળાયેલા છે અને તેની આવકનું પ્રમાણ છે એ પણ ખૂબ ઓછું છે. તેથી તે જે મોંઘી ટેકનોલોજી છે તે ઝડપથી નથી સ્વીકારી શકતા અને જૂની પુરાણી જે ઉત્પાદન પદ્ધતિઓના વપરાશથી જે ઉત્પાદન થવું જોઈએ એ પણ નથી થતું. આ બધા જ મુદ્દાઓનો સાર એમ છેલ્લે કહેવાય કે ભારત દેશનું જે ખેતી ક્ષેત્ર છે એ પછાત છે. આ પહેલો મુદ્દો, આના કારણે પણ ગરીબીનું જે પ્રમાણ છે એ વધવામાં આ કારણો જવાબદાર બને છે. ત્યાર પછીના બીજા ટોપિકની વાત કરીએ, ભૂમિહીન ગ્રામીણ કુટુંબોનું મોટું પ્રમાણ. જો આપણે હમણાં જ ચર્ચા કરી કે ભારતનો મોટો જે ભાગ છે ક્યાં રહે છે, ગામડાઓની અંદર, અને મોટો ભાગ જે ગામડાઓમાં રહે છે તેમાંથી પણ ઘણા બધા એવા લોકો છે કે જેમની પાસે જમીન નથી. હવે જેમની પાસે જમીન ન હોય તેનું આવકનું જે સાધન છે એ કેવું હોય તો કે બીજા ઉપર નિર્ભર, એટલે કે છૂટક મજૂરી. હવે જ્યાં મજૂરી કરવાની હશે એ સમગ્ર વસ્તુ પણ કોના આધારે હશે, તો કે કુદરત પર અવલંબિત હશે. અને કુદરત છે હંમેશા તેની સાનુકૂળતા અને પ્રતિકૂળતા સાથે સુસંગત છે, તો આવા લોકોની મજબૂરી છે એ ખૂબ વધતી જાય છે. ગરીબીનું પ્રમાણમાં આ લોકો છે એ વધારે ને વધારે ધકેલાતા જાય છે, કારણ કે એક બાજુ જમીન નથી, છૂટક મજૂરી કરીને પોષણ કરવાનું છે, ભરણ પોષણ ચલાવવાનું છે, અને એમાં પણ જો કુદરત અવલંબિત જે ઊભી કરે પરિસ્થિતિઓ એનાથી એની પરિસ્થિતિ છે એ વધારે ને વધારે બગડતી જાય છે. તો આ બીજો મુદ્દો આપણી સામે આવ્યો. ત્રીજો મુદ્દો છે સંયુક્ત કુટુંબ પ્રથા. ભારત જેવા દેશની અંદર આપણે પહેલેથી જ્યારે આવે છે, સમય બહુ જૂનો પુરાણો છે સંસ્કૃતિની સાથેથી, કે ભારત જેવા દેશની અંદર જે સંસ્કૃતિ છે, કુટુંબ પ્રણાલી છે એ સાથે છે, એટલે કે સંયુક્ત કુટુંબની અંદર જ જે છે એ લોકો વસતા હોય છે. જોકે આજે એની પરિભાષા ઘણી બધી બદલાયેલી છે 21મી સદીમાં પહોંચતા, પરંતુ આજે પણ મોટો જે આપણો વર્ગ છે એ ગામડાઓની સાથે જોડાયેલો રહે છે અને ગામડાઓની અંદર હાલમાં પણ કુટુંબ પ્રથા છે એ પ્રચલિત છે.
તો અહીંયા સંયુક્ત કુટુંબ પ્રથા જ્યારે પ્રચલિત છે ત્યારે બને છે કેવું, તો કે કુટુંબની અંદર જે સર્વસર્વ એટલે કે મોટામાં મોટો વ્યક્તિ હશે, જે ઘરનું જે સંચાલન કરી શકતો હશે, એ વ્યક્તિ છે એ કમાય છે અને બાકીના ઘરના છે તે તેના ઉપર નિર્ભર રહે છે. તો ત્યારે આવી જ્યારે પરિસ્થિતિ કે એનું જે પ્રેશર છે કામ કરવાનું એ વધારે હોય છે, કોઈ પણ એમ કે એમ પ્રકારે એને ધંધો કે વ્યવસાય કરવો જ પડે છે અને ઘર ચલાવવું જ પડે છે. એના માટે એટલે જ સ્લોગન લખ્યું છે કે એક કમાનાર અને પાંચ ખાનાર. જોકે આજે પરિસ્થિતિ બદલાણી છે, મેં તમને પહેલાં જ કીધું, પરંતુ ઘણા ખરા અંશે આ પરિસ્થિતિ છે એની સાથે આપણો સમાજ છે વર્ગ છે જીવે છે. અને આનાથી કેવું બને છે, તો કે બાકીના જે સભ્યો કામ ન કરે તેથી એ સમાજનો એ અર્થતંત્રનો બિન ઉત્પાદક વર્ગ રહે છે અને આના દ્વારા પણ ગરીબીનું સર્જન છે એ વધતું જોઈ શકાય છે. ત્યાર પછી છે વસ્તી વૃદ્ધિનો દર. ભારત દેશની આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી નિર્દેશકોમાં પણ, 1901ની પરિસ્થિતિ વસ્તીમાં, 1951માં જતા જતા આપણે 36 કરોડની નજીક છે વસ્તી હતી, 2001 સુધી આ પહોંચતા 102 કરોડ થઈ ગઈ. તો 36 કરોડથી 102 કરોડ, અઢી ગણાથી પણ વધારે જે વસ્તીનું ભરાણ છે વધ્યું છે તે કહી શકીએ કે વસ્તી વૃદ્ધિનો દર છે એ ખૂબ જ વધારે છે. અને ભારતમાં જો પ્રતિ વર્ષની વાત કરીએ ને તો 1.72 કરોડ જેટલી વસ્તી છે એ દર વર્ષે વધે છે, એટલે કે 2 કરોડની અંદર થોડી ઘણી ઓછી છે આટલી વસ્તી દર વર્ષે ભારતમાં જોડાય છે. અને એના માટે એક ઉદાહરણ આપ્યું છે, એનો મતલબ કે દર એક વર્ષે ઓસ્ટ્રેલિયા જેવડો દેશ છે એ ભારતમાં ઊભો થાય છે. આમ તો ઘણા બધા નાના નાના દેશો છે એનું આપણે રૂપાંતર છે ભારતમાં કરી શકીએ દર વર્ષની બાબતમાં લઈને. તો આ રીતની કંઈક વસ્તી છે ભારતમાં વધે છે અને ભારતમાં આ વસ્તી વધારો જે છે ચૂસકે ને ભૂસકે થતો હોય છે, આના કારણે પણ ગરીબીનું પ્રમાણ વધતું જાય છે. તો આ થયો વસ્તી વૃદ્ધિનો પોઈન્ટ. હવે છે ત્યાર પછી છે પાંચમો ટોપિક, જે મુદ્દાનું નામ છે શ્રમિકોની નીચી સીમાંત ઉત્પાદકતા. હવે શ્રમિકોની નીચી ઉત્પાદન ક્ષમતા શું કામ હોય છે, તો આના ઉપર એક સીધા ફોકસની જગ્યાએ આપણે થોડાક બહારની દુનિયામાંથી જાય, તો કે સીમાંત ઉત્પાદકતા નીચી હોય તેથી તેને વળતર કેવું હોય છે, ઓછું પ્રાપ્ત મળે છે. હવે વળતર ઓછું મળે એના માટેનું જીવન ધોરણ પણ કેવું હોય છે, નીચું રહે છે. જીવન ધોરણ નીચું રહે એટલે એ એક ગરીબીનું શું ઉદ્ભવે છે, પ્રતીક ઉદ્ભવે છે. માની લ્યો જે વ્યક્તિને રોજની કેલેરી મળવી જોઈએ, એટલી કેલેરી ન મળે તો એ ઉત્પાદન નહીં કરી શકે, ઉત્પાદન નથી કરી શકતા, એટલે કે સીમાંત ઉત્પાદન નથી થતું, એટલે એનું વળતર પણ કેવું હશે, ઓછું મળશે. અને સીધું ક્યાં આવશે, વળતર નહીં મળે તો વળી પાછું જીવન ધોરણ, એની કેલેરી જેટલી રોજની જરૂરિયાત હશે, રોજની જે આવકની દૈનિક જરૂરિયાત હશે એ પૂરી નહીં થાય. તો આ વસ્તુ છે આપણી સામે આવીને ઉભી રહી કે શ્રમિકોની જે નીચી સીમાંત ઉત્પાદકતા છે એ પણ ગરીબીમાં વધારો કરે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ઔદ્યોગિક ક્ષેત્રમાં માનવીય સાધનોનો અલ્પ વપરાશ. જો ભારત જેવા દેશની અંદર જ્યારે પણ વાત કરીએ ત્યારે ભારતમાં જે શ્રમિકોનો વર્ગ છે ખૂબ મોટો છે, એની પાસેથી આપણે બને એટલું કામ લઈ શકીએ. તો હવે ઉદ્યોગ હોય અથવા તો કૃષિ હોય, આ બંને ક્ષેત્રે આપણે જ્યારે જઈએ ત્યારે જે ટેકનોલોજી છે એ બે પ્રકારની કામ કરતી હશે. એક ટેકનોલોજી કેવી હશે, જે મૂડીગત હશે, મૂડી પ્રધાન જેને ટેકનોલોજી આપણે કહીએ છીએ, અને બીજી ટેકનોલોજી કેવી હશે, શ્રમ આધારિત હશે. પરંતુ ભારત જેવા દેશની અંદર વસ્તીની સાથે સાથે આપણે આપણો જે ખ્યાલ છે એ વિસ્તાર, આપણે જે સાધનોનો ઉપયોગ કર્યો એ મૂડીગત સાધનો હતા, મૂડીગત ટેકનોલોજી હતી, તેનાથી જે શ્રમિકો હતા એ વધારે ને વધારે બેરોજગાર બન્યા. આપણે એનો અર્થતંત્રમાં ખરેખર ઉપયોગ જ નથી કરતા. મોટા ઉદ્યોગો આવતા ટેકનોલોજી આવી ગઈ તેથી જે ગૃહ ઉદ્યોગ હતા, નાના પાયાના ઉદ્યોગ હતા, એમાં જે વધારે લોકોને રોજગારી પ્રાપ્ત થતી હતી એ વધારે ને વધારે કેવા બન્યા, બેરોજગાર બનતા ગયા. તો બેરોજગારી છે ત્યાંથી જ એક ગરીબીની રેખા છે એમાં ધકેલાતો વર્ગ છે આપણે જોઈ શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે આર્થિક અસમાનતા. આર્થિક અસમાનતા એના વિશે આપણે વિસ્તારથી આગળના ટોપિકમાં પણ ચર્ચા કરી હતી. અહીંયા નાનકડોક મુદ્દો લઈ કે આયોજનના અંતે પણ ધનવાન છે એ વધુ ધનવાન થયો અને ગરીબ છે એ વધુ ગરીબ થયો. આપણે એમ હતું કે પંચવર્ષીય યોજનામાં આયોજનની જે ઘડીઓ રોચાણી એમાં કંઈક ને કંઈક એવું હતું કે ગરીબ વર્ગ છે જે બેરોજગાર છે એને રોજગારી તરફ, ગરીબીમાંથી બહાર લાવવા માટેના સતત પ્રયત્ન થયા. પરંતુ ઉલટાની પરિસ્થિતિ કેવી બની, અહીંયા જે આપણે લખ્યું એવું ધનવાન વધુ ધનવાન બન્યો, ગરીબ વધુ ગરીબ બન્યો. તો આયોજનનો આપણને
ફાયદો આટલા માટે જ ન થયો. 12 પંચવર્ષીય યોજના સુધી આપણે ગયા, પરંતુ આપણને જોઈતી સફળતા સુધી આપણે પહોંચી શક્યા નહીં. ત્યાર પછીનો મુદ્દો છે દલિતોના સંગઠનનો અભાવ. હવે અહીંયા આપણે જે શ્રમિક છે વર્ગ એની સાથે જ જોડાયેલા બધા સંગઠનો છે એ કઈ રીતના કામ કરે છે, તો એના વિશે જોઈએ કે આપણા સમાજમાં દરેક ક્ષેત્ર, પછી ઉદ્યોગ હોય અથવા તો કૃષિ ક્ષેત્ર હોય અથવા તો વેપાર હોય, એ દરેક ક્ષેત્રમાં જ્યારે જઈએ ત્યારે ઉપલો વર્ગ છે એ હંમેશા નીચલા વર્ગનું શું કરે છે, શોષણ જ કરતું રહ્યું છે. અને નીચલો વર્ગ છે આ બધા જે શોષણકારો હોય છે એનું શોષણ સહન કરે છે. અને સહન કરવા પાછળનું રીઝન શું છે, તો કે એના સંગઠનનો અભાવ. એજ્યુકેશન, શિક્ષણ જે આપણે કહીએ છીએ એ ન હોવાના કારણે એ સંગઠનમાં ઉપસ્થિત નથી રહેતા, અને તેથી જ આ ઉપલો વર્ગ છે તેનું વધુ ને વધુ શોષણ કરે છે, અને તેથી જ આ વર્ગ છે એ વધુ ને વધુ ગરીબીમાં ધકેલાય છે. તો અહીંયા દલિતોના સંગઠનનો અભાવ છે એ પણ આપણને ગરીબીના પ્રમાણમાં વધારો કરી શકે છે એવા મુદ્દાઓ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે કે કુદરતી સંપત્તિનો ઉપયોગ છે એ પણ કેવો છે, અલ્પ છે. આપણે આની પણ અગાઉ ચર્ચા કરી હતી કે ભારત દેશમાં જે જમીન છે એનું પણ આપણે 50% જેટલો પણ દર વર્ષે ઉપયોગ નથી કરી શકતા, એવું જ અહીંયા ઉદાહરણ બીજું લીધું છે કે સમગ્ર દેશમાં જે કુલ જળ વિદ્યુત શક્તિ છે એની સંભવિતતા કે આટલું આપણે ઉત્પાદન કરી શકીએ તો એની કેટલી છે, 76,200 મેગાવોટની છે, કે આટલું આપણે દર વર્ષે જળ વિદ્યુતમાંથી જે છે એ ઉત્પાદન કરી શકીએ છીએ. પરંતુ હકીકત કેવું છે, માત્ર 13,000 મેગાવોટ સુધી જ આ જળ વિદ્યુત આપણે ઉત્પાદન કરી શકતા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જે કુલ ક્ષમતા છે એની કેટલી ઓછામાં ઓછી ક્ષમતા જેટલું જ માત્ર આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. આ પહેલો મુદ્દો છે. બીજું છે કે પ્રતિ વર્ષ જે વાર્ષિક સરેરાશ વરસાદ છે એ 3,700 બિલિયન ઘન મીટર જે પાણી છે એ વરસાદ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે, પરંતુ જો એને સિંચાઈમાં ડાયવર્ટ કરીએ તો માત્ર 660 બિલિયન ઉપયોગ કરી શકે છે. તો અહીંયા એ પણ આપણી એક જે મજબૂરીઓ કહી શકીએ કે જેનો આપણે ઉપયોગ નથી કરી શકતા, ટેકનોલોજી, વિવિધ પ્રકારના જે સાધનો, યંત્રો આ બધાની ઉણપ હોવાના કારણે આપણે આનો વધારે ઉપયોગ ન થતા, તેમ કહી શકીએ કે કુદરતી જે સંપત્તિઓ આપણી નજીક મળી રહેલી છે એનો પણ આપણાથી ઉપયોગ ન થઈ શકે, અને તેથી જ ગરીબીનું પ્રમાણ છે એ વધારે હોઈ શકે છે. 10મો પોઈન્ટ, સતત ભાવ વધારો. ભારતમાં આઝાદી પછી 2020 સુધી જઈએ તો સતત જે ભાવ વધારો થયો છે તેના કારણે પણ કહી શકીએ છીએ કે આ જે ફુગાવારૂપી અદ્રશ્યમાન વધારો છે તે નાના વર્ગો પાસેથી એની મૂડી છે એને છીનવી લે છે. તેથી જ કહી શકીએ છીએ કે ભાવ વધારો છે એ ગરીબીનો દુશ્મન છે, કારણ કે તે ગરીબીને વધુ શું બનાવે છે, ગરીબો બનાવે છે. તો આ પણ એક બહુ મહત્વનું કે સતત ભાવ વધારો છે. હા, આપણે એમ કહી શકીએ કે ભાવ વધારો જો પોઝિટિવ હોય, હેલ્ધી ભાવ વધારો હોય, ફુગાવો હોય તો એ અર્થતંત્ર માટે સારો હોય, પરંતુ જો એનું પ્રમાણ વધારે હોય તો દેશના નાના જે વર્ગના લોકો છે એના માટે નુકસાનકારક સાબિત પણ થાય છે, ગરીબીમાં પ્રમાણમાં પણ તે વધારો કરવામાં પુરવાર બને છે. કામી ભરેલી વહેંચણીની જે વ્યવસ્થા છે એ પણ ખૂબ મહત્વની છે, કારણ કે સમાજમાં સરકારે સસ્તા અનાજની દુકાનો છે એ આ નાના વર્ગ ગરીબ લોકો માટે છે એ બનાવેલી છે. નક્કી કરેલું અનાજ એની જે જરૂરિયાત છે એ મંથલી જે છે એ પૂરી પાડવા માટે સરકારે આ અનાજની દુકાનો તો બનાવેલી છે, પરંતુ પ્રશ્ન ઘણી વખત થાય કે અનાજની દુકાનોમાંથી શું અનાજ પૂરતું મળે છે. જે વર્ગને ખરેખર જોઈએ છે, ગરીબ વર્ગ છે, એને અનાજ પ્રાપ્ત થાય છે એ હંમેશા પ્રશ્ન હોય છે. આપણે ઘણી વખત ન્યૂઝપેપર છે એમાં વાંચતા હોય છે, અથવા તો તેની જે ગુણવત્તા છે માલની એમાં પણ ઘણા બધા પ્રશ્નો હોય છે, કારણ કે એ માલ છે એ ખાવા યોગ્ય નથી હોતો, તો આ બધી ભેળસેળ અથવા તો કાળા બજારની જે પદ્ધતિઓ અહીંયા ચાલે છે એ વહેંચણીની જે વ્યવસ્થાઓ છે એ ઘણી બધી ખામી ભરેલી છે. આના કારણે પણ આપણે કહી શકીએ છીએ કે ગરીબીના પ્રમાણમાં વધારો થાય છે. પ્રણાલીગત જે સામાજિક માળખું છે એ કઈ રીતનું છે, તો કે અલ્પ વિકસિત જે દેશો હોય છે એમાં હંમેશા નીચેના સ્તરના જે લોકો છે એની રૂઢિઓ અને પ્રણાલિકાઓ છે એના ગુલામ હોય છે. એ જે ચીલા ચાલુ પદ્ધતિ હોય છે એનો હંમેશા આ વર્ગ છે એ સ્વીકાર કરતા હોય છે. આવા લોકો બદલાતા સામાજિક માળખાનો સ્વીકાર નથી કરતા. સરકારે 1970 પછી જ્યારે વસ્તી વૃદ્ધિ દર ખૂબ વધી ગયો ત્યાર પછી કુટુંબ નિયોજન માટેના કેટલાક સાધનો છે
એ અમલમાં મૂક્યા, પરંતુ ઘણો બધો સમાજનો એવો વર્ગ છે તેને હાલમાં પણ છે એ સ્વીકાર્ય નથી ગણતો. તો આ બધી જે પરિસ્થિતિઓ છે એના કારણે પણ આપણે એમ કહી શકીએ કે આ પ્રણાલીગત જે સામાજિક માળખું છે એના નીચેનો જે વર્ગ છે એ સ્વીકારતો નથી, અને એની જે પરિસ્થિતિ છે એ ગરીબી રૂપે છે એ સમાજમાં બહાર આવતી જોવા મળે છે. આ લોકોનો વિકાસ છે એ રૂંધાય છે અને ગરીબીમાં વધારો કરે છે. જો મિત્રો, નાની નાની બાબતો પણ ગરીબીના માળખા કે ગરીબીના ઢાંચાને કેવી રીતના વધારી શકે છે, સમાજની અંદર ગરીબીનું જે સ્વરૂપ છે એને કેમ વિસ્તારી શકે છે, એ આવા નાનકડા નાનકડા મુદ્દાઓ પરથી આપણે જોઈ શકાય છે. માનવ શક્તિના જે આયોજનનો છે એ પણ અભાવ છે. આપણે અગાઉ ચર્ચા કરી સીમાંત ઉત્પાદકતાની કે આયોજનની દરેક પંચવર્ષીય યોજનામાં આપણે બેરોજગારી અને ગરીબીનો સામનો કર્યો, પરંતુ તે હેલ્ધી રીતના બંનેમાંથી બહાર નીકળી શકીએ એવા માટેના સચોટ ઉપયોગ છે એનું અમલીકરણ ન થઈ શક્યું. તેના કારણે પણ આપણે કહી શકીએ કે માનવ શક્તિનું આયોજન છે એ આપણે યોગ્ય રીતના ન કરી શક્યા દરેક ક્ષેત્રની બાબતમાં લઈને, અને તેથી જ આ ગરીબીનું પ્રમાણ સતત વધતું ગયું છે. અને ગરીબીનું વિષ ચક્ર, હવે ગરીબીના વિષ ચક્રમાં આપણે બધું જ કહી શકીએ એવો મુદ્દો છે કે હંમેશા ગરીબો છે એ નવા ગરીબોને જન્મ આપે છે. નવું ગરીબીનું જે માળખું છે એનાથી જ નવા ગરીબો છે એ પણ બજારની અંદર ઉપસ્થિત થાય છે. ગરીબો વધુ ગરીબ બને છે એ પણ એક મુદ્દો છે આપણે આમાં લઈ શકીએ છીએ. અને તમે જોજો કે સમાજનો જે ગરીબ વર્ગ હોય એ બહુ ભાગ્યે જ બહાર આવી શકે. આપણે પિક્ચરોમાં જોતા હોય છે કે મહેનત કરીને પ્રેરણાદાયક સ્ત્રોત હોય છે અમુક લોકો જે બહાર આવે છે, પણ એ કેટલા ટકા? તો કે સમાજની અંદર આવા વર્ગમાંથી માત્ર 1% લોકો જ બહાર આવી શકે છે. બાકી તો આ ગરીબીના જે વિષ ચક્ર છે એમાં જ સંપળાયેલા રહે છે. આવનારી પ્રજા છે એ પણ તેની સાથે જોડાઈ જાય છે અને આ વધારે ને વધારે જે પ્રમાણ છે એ વિસ્તરતું જાય છે. તો આ બધા જ મુદ્દાઓ આપણે ગરીબીના જે કારણો છે ભારતની દ્રષ્ટિએ લઈને એ 14 જુદા જુદા કારણોની આજના ટોપિકમાં આપણે ચર્ચા કરી. તો દરેક મુદ્દાઓ આપને ક્લિયર થઈ ગયા હશે. તો હવે પછી આપણે જ્યારે નવા ટોપિકમાં મળશું ત્યારે એની વિશેષ ચર્ચા કરશું. અહીંયા માત્ર આ જુદા જુદા કારણો હતા તેની જ ચર્ચા કરવાની હતી. તો બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.